સમાચારમાં આજે નેન્સી પેલોસીની તાઇવાન મુલાકાત બાદ ચીનની ધમકી, કહ્યું તાઇવાન અને અમેરિકાએ ભોગવવા પડશે ગંભીર પરિણામ. અમેરિકાની પ્રતિનિધિ સભાના સ્પીકર નેન્સી પેલોસીની તાઇવાન મુલાકાતથી ચંચળાયેલા ચીને તાઇવાન ફરતે ફાઇટર જેટ અને યુદ્ધ પોતોની કરી તહેનાતી, તો નેન્સી પેલોસીનો તાઇવાન પ્રવાસ પૂર્ણ, ચીનને આપ્યો કડક સંદેશ. બીબીસી સમાચારમાં આપનું સ્વાગત છે, હું છું બ્રિજલ શાહ. તાઇવાન ચીનની કેમ છે દુખતી નસ તે સમજીશું અને એ સિવાય કાર્યક્રમમાં આજે અલકાયદાના મુખ્યા અલ ઝવાહિરીને માર્યા બાદ હવે અમેરિકાએ કહ્યું કે અલકાયદાના સમર્થકો વિશ્વમાં રહેતા તેમના નાગરિકો પર હુમલો કરી શકે છે. અમેરિકાના કેન્સાસ રાજ્યમાં થયેલા જનમત સંગ્રહમાં લોકોએ ગર્ભપાતના અધિકારોની તરફેણમાં કર્યું મતદાન. અમેરિકાની સુપ્રીમ કોર્ટના ગર્ભપાત સામે અપાયેલા ચુકાદા બાદ દેશનું આ પહેલું રાજ્ય જેણે આ પ્રકારનો જનમત સંગ્રહ કર્યો. શ્રીલંકાના નવા રાષ્ટ્રપતિ રનિલ વિક્રમસિંઘેએ દેશની આર્થિક સમસ્યા દૂર કરવા માટે સર્વપક્ષી સરકાર બનાવવાનો અનુરોધ કર્યો. તેમણે કહ્યું કે IMF સાથે બેલઆઉટ પેકેજની ચર્ચા આ મહિને ફરી શરૂ થશે. યુક્રેનથી રવાના થયેલા અનાજથી ભરેલા શિપમેન્ટને રશિયા, તુર્કી, યુક્રેન અને સંયુક્ત રાષ્ટ્રના અધિકારીઓએ ઇસ્તંબુલ ખાતે ચકાસ્યું. આ પૈકીની કેટલીક ખબરો બીબીસી સમાચારમાં. અમેરિકાની પ્રતિનિધિ સભાના સ્પીકર નેન્સી પેલોસી તાઇવાનથી રવાના થઈ ગયા છે. ચીને તેમની મુલાકાત બાદ ચેતવણી આપતા કહ્યું કે અમેરિકા આગ સાથે રમત રમી રહ્યું છે. આ સાથે તેણે ગુરુવારથી તાઇવાનની ચોતરફ લશ્કરી કવાયત કરવાનો નિર્ણય કર્યો છે. ત્યારે ચીન, અમેરિકા અને તાઇવાન વચ્ચેના તણાવ પર જ આજની કવર સ્ટોરી. અમેરિકાના ટોચના ડેમોક્રેટ નેતા નેન્સી પેલોસીની તાઇવાન મુલાકાત પર તણાવ વધી ગયો છે. ચીનની ધમકીને અવગણીને મંગળવારે નેન્સી પેલોસી તાઇવાન પહોંચ્યા અને આજે તેઓ ત્યાંના રાષ્ટ્રપતિ સાઈ ઇંગ વેનને તાઇપેઈમાં મળ્યા. જોઈએ નેન્સી પેલોસીએ તાઇવાનમાં ચીનને કયા સંકેત આપ્યા. આજે અમારું પ્રતિનિધિમંડળ તાઇવાન આવ્યું છે અને અમે સ્પષ્ટ સંદેશ આપીએ છીએ કે તાઇવાનને આપેલા વચનમાં પીછેહઠ નહીં કરીએ. અમને અમારી મિત્રતા પર ગર્વ છે. ભલે પેલોસીએ તાઇવાનને અમેરિકાનો મિત્ર ગણાવ્યું, પણ વ્હાઇટ હાઉસે તેમની મુલાકાતને ડાઉન પ્લે કરતા કહ્યું કે તાઇવાનની આઝાદીને અમેરિકાનું સમર્થન નથી. જો કે તાઇવાનના રાષ્ટ્રપતિએ શું કહ્યું તે પણ જોઈએ. કડક લશ્કરી ધમકીઓ છતાં તાઇવાન ઝૂકશે નહીં. દેશનું સાર્વભૌમત્વ અખંડ રાખીશું અને લોકશાહીની રક્ષા પણ કરીશું. પેલોસી આ સ્વશાસિત એવા ટાપુ દેશની મુલાકાત લેનારા 1997થી અત્યાર સુધીના સૌથી ઉચ્ચ રેન્ક ધરાવનારા નેતા છે. ચીનની સરકારે કડક સૈન્ય કાર્યવાહીની ચીમકી ઉચ્ચારી છે અને સાથે કહ્યું છે કે પેલોસીની આ મુલાકાત તેમના સાર્વભૌમત્વ સામે એક પ્રહાર છે. તાઇવાન એ સ્વશાસિત છે, તેમ છતાં ચીન તેના પર પોતાનો અધિકાર માને છે. આ તરફ અમેરિકાને તાઇવાન સાથે કોઈ ઔપચારિક રાજકીય સંબંધ નથી, તેમ છતાં તે તાઇવાનના ચીન સામેના અવાજને ટેકો આપે છે. ઘણા દિવસોની અટકળો બાદ આ એક એવી ક્ષણ છે જેને લઈને ચીન છંછેડાયું છે. નેન્સી પેલોસીએ તાઇવાન જઈને ચીનની ધમકીને નજરઅંદાજ કરી છે. સાથે તેઓ છેલ્લા 25 વર્ષોમાં આ ટાપુ દેશની મુલાકાત લેનારા સૌથી વરિષ્ઠ અમેરિકન રાજનેતા બન્યા. ઘણા દિવસોથી ચીન ધમકી આપી રહ્યું હતું કે તે નેન્સીની મુલાકાત નહીં થવા દે, પરંતુ હવે જ્યારે તેમણે ચીનની અવગણના કરી ત્યારે આપણે ચીનની પ્રતિક્રિયા પણ જોવી રહી. તેણે ગુરુવારથી ટાપુ દેશ પાસે મોટા પાયે સૈન્ય કવાયત શરૂ કરવાનું નક્કી કર્યું છે. જો અમેરિકા ખોટા રસ્તે ચાલવાનું ચાલુ રાખશે તો અમે અમારા સાર્વભૌમત્વ અને સુરક્ષાના હિતોને સુનિશ્ચિત કરવા મજબૂત પગલાં લઈશું. તો બીજી તરફ તાઇપેઈમાં શાંતિ દેખાય છે. દેશની ઊંચી ઇમારત પર સ્વાગતનો આ સંદેશ જાણે કે ચીનને અલગ સંકેત આપે છે. તમે જોઈ શકો છો કે નેન્સી પેલોસીના તાઇવાન આવવાથી બધા જ ખુશ નથી, પરંતુ એકંદરે મોટાભાગના લોકોએ આવા વરિષ્ઠ યુએસ રાજનેતાની મુલાકાતને આવકારી છે. પણ તાઇવાનની સરકાર આવી વધુ મુલાકાત ઈચ્છે છે. માત્ર 25 વર્ષમાં આવી એક નહીં,
પણ પેલોસીના અહીં આવવાથી તાઇવાનને ચીન તરફથી ગંભીર સ્થિતિનો સામનો કરવો પડે તેવી સ્થિતિ છે. ચીન તરફથી સીધી ધમકી મળી રહી છે તે રશિયાએ યુક્રેન પર કરેલા હુમલા બાદની સૌથી વધુ વાસ્તવિક અને ગંભીર સ્થિતિ લાગે છે. તાઇપેથી અડધો કલાક દૂર આવેલી આ અવાવરુ ફેક્ટરીમાં તાઇવાનના લોકો ગન ચલાવતા શીખી રહ્યા છે. યુક્રેન પર રશિયાના આક્રમણ બાદ અહીં આવનારાનું પ્રમાણ 50% વધી ગયું છે, જેમાં મહિલાઓ મહત્તમ છે. બીજા રૂમમાં જે લાય અને તેના મિત્રોની કેટલીક વધુ ગંભીર અને ઉચ્ચ કક્ષાની ટ્રેનિંગ ચાલી રહી છે. તેઓ ઘાયલ લોકોને રેસ્ક્યુ કરવાની તાલીમ પણ લઈ રહ્યા છે. પહેલા તેઓ એક મનોરંજન તરીકે શીખતા હતા, પરંતુ હવે તેમનો અભિગમ બદલાયો છે. This is my home country. આ દેશ મારું ઘર છે. તેને બચાવવા માટે જે કરવું પડશે તે હું કરીશ. હું અહીં મારા પરિવાર સાથે રહેવા ઈચ્છું છું. કેટલાક ટીકાકારોનું માનવું છે કે જો તાઇવાન ચીનની ધમકી સામે અમેરિકા સહિત કોઈપણ દેશની મદદ ચાહતું હોય તો તેનો અર્થ એ છે કે તેણે લડવા તૈયાર રહેવું પડશે. તાઇવાનના આ યુવાનો અને યુવતીઓ પણ નેન્સી પેલોસી અને અન્યો કે જેઓ તેમને સાંભળી શકે તેમને એ જ સમજાવવા માગે છે. નેન્સી પેલોસી હવે તાઇવાનથી રવાના થઈ ગયા છે, પણ પેલોસીની તાઇવાન મુલાકાતથી ચીન કેમ ચંચળાયું છે તો તેનું મૂળ તાઇવાન પર કોનો દાવો છે એમાં રહેલું છે. ચીન તેને પોતાનો જ ભાગ માને છે, જ્યારે તાઇવાન પોતાને સ્વતંત્ર ગણે છે. બીજા વિશ્વયુદ્ધ પછી તાઇવાન ચીનના નિયંત્રણમાં આવ્યું હતું. જોકે ચિયાંગ કાઈ શેકની રાષ્ટ્રવાદી સરકારના દળ અને માઓ ત્સે તુંગના સામ્યવાદી પક્ષ વચ્ચે ગૃહયુદ્ધ ફાટી નીકળ્યું. 1949માં સામ્યવાદીઓ જીતી ગયા, જેથી ચિયાંગ કાઈ શેકે તેમના સમર્થકો સાથે ચીન છોડી તાઇવાન ભાગી જવું પડ્યું અને તેમણે અહીં સમાંતર બિનસત્તાવાર સરકારની સ્થાપના કરી. ત્યારથી જ તાઇવાન અને ચીન વચ્ચેના સંબંધો ઘર્ષણવાળા રહ્યા છે. ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે કહ્યું છે, પહેલા પણ કહ્યું છે કે તાઇવાનનું ચીન સાથે એકીકરણ જરૂરથી થશે અને આ માટે તેમણે લશ્કરી બળપ્રયોગનો વિકલ્પ પણ ખુલ્લો રાખ્યો છે. અમેરિકાના ચીન સાથે રાજદ્વારી સંબંધો છે પણ તાઇવાન સાથે નથી, છતાં તાઇવાન સાથે અમેરિકા એક બિનસત્તાવાર સંતુલિત સંબંધ ધરાવે છે અને તેને તેની રક્ષા માટે હથિયાર પણ વેચે છે. તાઇવાને જાતે જ જાહેર કરેલા એર ડિફેન્સ ઝોનમાં વર્ષ 2021માં ચીને લશ્કરી યુદ્ધ જહાજો મોકલ્યા હતા. તાઇવાને તેને ઉશ્કેરણી ગણાવી હતી અને માત્ર એક જ દિવસમાં ઘૂસણખોરીની 56 ગતિવિધિઓ થતાં તણાવ ચરમસીમાએ પહોંચી ગયો હતો. આ વર્ષે મે મહિનામાં જો બાઇડને કહ્યું હતું કે જરૂર પડી તો અમેરિકા તાઇવાનની સેનાનો બચાવ કરશે. હવે ગુરુવારથી ચીન તાઇવાન ટાપુની ચોતરફે વ્યાપક સ્તરે લશ્કરી કવાયત હાથ ધરી રહ્યું છે. જોઈએ બીબીસીના ચીન ખાતેના સંવાદદાતા સ્ટીફન મેકડોનલ શું કહે છે. The Chinese government promised a military response to Nancy Pelosi's visit, and that's what we're seeing. ચીનની સરકારે નેન્સી પેલોસીની મુલાકાત સામે લશ્કરી જવાબની ચેતવણી આપી હતી, જે હવે દેખાય છે. આ લશ્કરી કવાયતના દ્રશ્યો જોઈને લાગશે કે આ સામાન્ય વાત છે, પણ આ વાસ્તવિક લશ્કરી કવાયત છે અને તેમાં હથિયારોને તાઇવાનની ફરતે ફાયર કરવામાં આવે છે. Imagine the impact that's having on commercial shipping, on flights into and out of Taiwan. કલ્પના કરો કે તાઇવાનથી જતા અને આવતા માલ સામાન વાહક વિમાન જહાજોને કેવી અસર થશે. જો ચીનની આર્મીના નકશાને ધ્યાને લઈએ તો તેઓ તાઇવાનના પ્રદેશની જળસીમાની નજીક છે. સમસ્યા એ છે કે તેને પરત કેવી રીતે બોલાવવા. શું દર વર્ષે આવી કવાયત થશે જેમાં તાઇવાનને ચારે તરફથી ઘેરી લેવાય? આમ છતાં જો અમેરિકાનું નેતૃત્વ તાઇવાન આવતું જતું રહેશે તો આગળ શું થશે? શું ચીનની આર્મીએ તાઇવાન ફરતે વધુ સખત મિલિટરી હાર્ડવેર તૈનાત કરવા પડશે? serious war games to put more military hardware into the war. આમ ખરેખર આ બેઇજિંગ બાજુથી ઉશ્કેરણીમાં વૃદ્ધિ છે અને ઘણા વિશ્લેષકો માને છે કે બંને પક્ષની ભાવિ નીતિ વિશે આ ચિંતાજનક છે, અને એ બે પક્ષ છે ચીન અને અમેરિકા. In terms of where both sides go in terms of Beijing and Washington from here on in. આ સાથે જ આપને જણાવી દઈએ કે પેલોસીના એશિયા પ્રવાસ પહેલાં જ ચીને તાઇવાન અને અમેરિકાને ચીમકી આપી હતી કે અમેરિકા જો તાઇવાનની મુલાકાત લેશે તો પરિણામ ગંભીર આવશે. તેમ છતાં પેલોસીએ એશિયા પ્રવાસ દરમિયાન તાઇવાનની મુલાકાત લીધી હતી. આ સાથે જ બીબીસી સમાચારમાં સમય છે વિરામનો, આગળ જોઈશું. કચ્છમાં લંપી વાયરસનો કહેર, ટપાટપ થઈ રહ્યા છે પશુઓના મોત. રોકાઈએ વિરામ માટે, મળીએ થોડી જ વારમાં.
વિરામ બાદ ફરી સ્વાગત છે આપનું બીબીસી સમાચારમાં. હું છું આપની સાથે બ્રિજલ શાહ. ગુજરાતમાં લંપી વાયરસનો કહેર પશુધન પર વિનાશ વેરી રહ્યો છે. રાજ્યમાં આ વાયરસની છેલ્લા 2 વર્ષથી હાજરી હોવા છતાં સરકાર તેની સામે અસરકારક પગલાં ભરી નથી શકી એવું ઘણા ખેડૂતો માને છે. 20 જિલ્લામાં તેની અસર છે અને હવે તે અન્યત્રે પ્રસરે તેવો ભય બની રહ્યો છે. આ લંપી વાયરસની સૌથી વધુ અસર કચ્છ જિલ્લામાં જોવા મળી છે. જોઈએ કચ્છથી પ્રશાંત ગુપ્તાનો અહેવાલ. આ લંપી વાયરસ છે, એનાથી મારી 20 ગાય હતી, 12 ગાય દૂધાળી ગાય હતી એ મરી ગઈ. ગાય દોઈને બોંગડું રાખ્યું ને ગાય મરી ગઈ. લંપી વાયરસને લીધે ગુજરાતના અનેક જિલ્લાઓમાં ગાયોના મૃત્યુ થઈ રહ્યા છે. આ બધામાં સૌથી વધુ ખરાબ હાલત કચ્છની છે. કચ્છના મુંદ્રા તાલુકાના મોટાકપાયા ગામે રહેતા અમીરભાઈ પાસે 20 ગાયો હતી, પરંતુ લંપી વાયરસને લીધે એક બાદ એક તેમની 12 ગાયોના મૃત્યુ થયા. હમણાં જ જે તાજેરમાં લંપી વાયરસ ગાયોમાં બહુ જ તરીકે ફેલાય છે, મને ત્યારે ખબર પડી કે ગાય ખાતી ન હતી ને અચાનક દૂધ ઓછું થઈ ગયું. ત્યારે ડૉક્ટરને બોલાવતા ડૉક્ટર કીધું કે આ લંપી વાયરસ છે, એનાથી મારી 20 ગાય હતી, 12 ગાય દૂધાળી ગાય હતી એ મરી ગઈ લંપી રોગના કારણે. હવે મારા પાસે 4-5 ગાય બચી છે ને 1 વાછડી બચી છે. વાવ છે એ બિચારીને પોટ ઉપર મોકલીએ, કોઈ દિવસે ન મોકલીએ, ખાડવાડીને ખારાવીએ, એના ઉપર અમારે રોજગારી ચાલતી હતી. હમણાં અમારા છોકરાએ બેસી ગયા. લંપી વાયરસના લીધે જેમના પશુ મરી રહ્યા છે તેમને આર્થિક રીતે ખૂબ જ નુકસાન થઈ રહ્યું છે. એક બાદ એક ગાયોના મૃત્યુ થતાં આ પરિવારોને અન્ય જગ્યાએ મજૂરી કરવા જવું પડી રહ્યું છે. અમારા ઘરમાં 12-15 ગાયો હતી, એમાં 10 ગાયો સમજી લો કે મરી ગઈ, એમાં 8 તો ખતમ થઈ ગઈ, 2 સિરિયસ છે, એમને બચવું મુશ્કેલ લાગે. મુંદ્રામાં ગૌસેવા ટ્રસ્ટ નામની એક સંસ્થા છે જેઓ લંપી વાયરસથી ગાયોને સારવાર આપવા માટે કાર્ય કરી રહી છે. હાલમાં આ પશુપાલકો સરકાર પાસે મદદની વિનંતી કરી રહ્યા છે. આમાં અમે અમારી 15 જણાની ટીમ છે, જે સર્વ સમાજના યુવાનો અમારી સાથે જોડાયેલા છે. મુંદ્રામાં અને મુંદ્રા તાલુકાના આજુબાજુના ગામડાઓમાં અમારી ટીમ દ્વારા એકદમ ફ્રી સારવાર કરવામાં આવે છે. સરકારથી તો અમારી એ વિનંતી એક સાહેબ કે થાય તો ક્યાંક રોજગાર દઈ દે, ત્યાં પછી અમારી મદદ કરે. અમારી સરકારને એટલી વિનંતી છે કે કાંઈક ને કાંઈક કરે, જલ્દ જલ્દી ને જલ્દી રાત અમને પહોંચાડે. અમારી એવી હાલત થઈ ગઈ છે હમણાં તો કોને કહેવા જેવું નથી, સરકાર સમજે છે. તો હાલ ત્યાં કેવો માહોલ છે તેનો ચિતાર મેળવવા કચ્છ પહોંચેલા બીબીસી સંવાદદાતા સાગર પટેલે વધુ વિગતો આપી. ગુજરાતમાં લંપી વાયરસનો કહેર જોવા મળી રહ્યો છે. ખાસ કરીને કચ્છ જિલ્લામાં જે ગાય છે એમાં વધારે આ અસર જોવા મળી રહી છે. લંપી વાયરસને કારણે ઘણી બધી ગાયના મૃત્યુ થયા છે. સરકારનું કહેવું છે કે 1500 કરતાં વધારે ગાયનું મૃત્યુ થયું છે. દરરોજ 2 લાખથી વધારે ગાયનું વેક્સિનેશન કરવામાં આવી રહ્યું છે. અત્યાર સુધી 2 ઓગસ્ટ સુધી 2 લાખ કરતાં વધારે ગાયનું વેક્સિનેશન થઈ ચૂક્યું છે. ગઈકાલનો જે આંકડો સરકારે આપ્યો છે તેની અંદર કચ્છ વિસ્તારની અંદર દરરોજની 20,000 કરતાં વધારે ગાયોને સારવાર કરવામાં આવી રહી છે. પશુપાલકો સાથે વાત કરી તો ત્યારે ઘણા બધા પશુપાલકો નારાજ હતા. તેમનું કહેવું છે કે સરકારની સહાય તેમને નથી મળી રહી, જેના કારણે આ ગાયોના મૃત્યુ થઈ રહ્યા છે. પાંજરાપોળોની મુલાકાત લીધી અમે ઘણા બધા ખેડૂતોની મુલાકાત લીધી, પશુપાલકોની મુલાકાત લીધી. તમામ જગ્યાએ અમને ગાયોના મૃતદેહ જોવા મળ્યા. ઘણા બધા ડમ્પિંગ યાર્ડના વિડીયો વાયરલ થઈ રહ્યા છે, જેની અંદર ગાયોના મૃતદેહ આપણને જોવા મળી રહ્યા છે. તો કચ્છની અંદર તમામ જગ્યાઓ પર, રસ્તા પર, તમામ જગ્યા પર જે પશુધન જોવા મળી રહ્યું છે, કેને કે તેની પર લંપી વાયરસની અસર જોવા મળી છે. હવે વાત કરીએ યુકેના બર્મિંગહામમાં રમાઈ રહેલી કોમનવેલ્થ ગેમ્સની. ભારતે કેટલા મેડલ્સ મેળવ્યા છે તેની વાત કરીએ તો મેડલ ટેલીમાં અત્યારે ભારત 6ઠા સ્થાને છે. એટલે કે આપણને 5 ગોલ્ડ મેડલ, 5 સિલ્વર મેડલ અને 4 બ્રોન્ઝ મેડલ મળ્યા છે. તો બર્મિંગહામમાં કોમનવેલ્થ ગેમ્સને લઈને લોકોમાં કેવો ઉત્સાહ છે તેની વાત કરીએ. બીબીસી સંવાદદાતા ઝુબેર અહેમદનો બર્મિંગહામથી આ ખાસ અહેવાલ જોઈએ. Yeah.
ये अलेक्जेंडर स्टेडियम है जहाँ पे ओपनिंग सेरेमनी कॉमनवेल्थ गेम्स की ऑर्गेनाइज की गई थी और क्लोजिंग सेरेमनी भी यही होगी। बर्मिंगम शहर के अंदर ये सबसे बड़ा स्टेडियम है। यहाँ पर लोगों में काफ़ी उत्साह है, काफ़ी दिलचस्पी है। बर्मिंगम एक ऐसा शहर है जहाँ बहुत डाइवर्सिटी है, पाकिस्तान, इंडिया, बांग्लादेश, अफ्रीका, सभी जगह के लोग यहाँ पर रहते हैं। और जब आप शहर में जाएंगे, सिटी सेंटर में, तो आपको हर तरह के लोग यहाँ नज़र आएंगे। और इसी तरह से गेम्स में भी यहाँ पर लोगों में बहुत ज़बरदस्त रुचि है और बड़ी संख्या में आकर यहाँ जो इवेंट्स हैं उनको देख रहे हैं। हमने कई लोगों से बात की और उनसे बात करके हमें ये समझ में आया कि गेम्स कामयाब है क्योंकि भारी संख्या में लोग आके ये सारे इवेंट्स यहाँ देख रहे हैं। You look very happy. Yes, we had a brilliant time. Atmosphere was fantastic. It was, yeah. Quick reaction. Just 1 minute. Fantastic day. Coming back tomorrow. Yeah. Was it fun? Yes. Did you also enjoy yourself? Yes. कॉमनवेल्थ गेम्स के कारण शायद यहाँ की इकोनॉमी भी जो बड़े ख़राब हाल में है थोड़ी सी रिवाइव हो जाए। यूके में लंदन ओलंपिक्स के बाद से ये सबसे बड़ा गेम्स है। आपको याद होगा कि 2002 में मैनचेस्टर कॉमनवेल्थ गेम्स हुआ था, उसके बाद स्कॉटलैंड में कॉमनवेल्थ गेम्स हुआ था, ग्लासगो में आपको याद होगा, फिर ये लंदन ओलंपिक्स हुआ था, अब ये सबसे बड़ा गेम्स है। और कोविड के बाद ओपन ग्राउंड में जहाँ पर लोग एक दूसरे के साथ इंटरेक्ट कर सकते हैं, ये बहुत बड़ा गेम्स। बीबीसी समाचारમાં સમય છે વિરામનો, આગળ જોઈશું। બર્મિંગહામમાં કોમનવેલ્થ ગેમ્સ સમયે યોજાતો હિલ ફેસ્ટિવલ શું છે? રોકાઈએ વિરામ માટે, મળીએ થોડી જ વારમાં। વિરામ બાદ ફરી સ્વાગત છે આપનું બીબીસી સમાચારમાં, હું છું આપની સાથે બ્રિજલ શાહ। બર્મિંગહામમાં કોમનવેલ્થ ગેમ્સની ઉજવણીના ભાગરૂપે સમગ્ર શહેરમાં અનેક સ્થળો પર ઉત્સવો આયોજિત કરાયા છે। બીબીસી સંવાદદાતા ગગન સબરવાલે સ્પાર્ક હિલમાં થઈ રહેલી આવી જ એક ઉજવણીની મુલાકાત લીધી, જે બર્મિંગહામનો સૌથી વધુ બહુ સાંસ્કૃતિક વિસ્તાર કહેવાય છે। ये स्पार्किल है बर्मिंगहम में। स्पार्किल वो एरिया है जहाँ पे बहुत सारे इंडियंस, बांग्लादेशीज और पाकिस्तानीज रहते हैं। एज अ पार्ट ऑफ द कॉमनवेल्थ गेम्स सेलिब्रेशन, यहाँ की जो काउंसिल है उन्होंने बहुत सारे फेस्टिवल साइट्स ऑर्गेनाइज किए हैं जो लोग आके एंजॉय कर सकते हैं एंड ऑल्सो सेलिब्रेट द कॉमनवेल्थ गेम्स। यहाँ पे स्पार्क हिल में भी ऐसा एक फेस्टिवल साइट ऑर्गेनाइज किया गया है। मैंने फेस्टिवल साइट के ऑर्गेनाइजर से बात की। बर्मिंगहम 2022 फेस्टिवल બર્મિંગહામ 2022 ફેસ્ટિવલે તમામ સમુદાયો સુધી રમતો પ્રત્યે રસ વધારવાનું નક્કી કર્યું। સિટી સેન્ટર, દરેક વ્યક્તિને સિટી સેન્ટર સુધી દોરીને લઈ જવામાં આવે। જો બર્મિંગહામના લોકો બહાર નહીં નીકળે તો જેઓ અહીં રહે છે તેમને ખબર નહીં પડે કે તેમના જ શહેરમાં શું થઈ રહ્યું છે। તેથી તેમણે સ્પાર્ક હિલ પર તેનું આયોજન કર્યું અને હા, અમને અપેક્ષા છે કે અમને બહુ જ મજા આવશે। આજે સ્ટેજ પર ઘણા પરફોર્મન્સ છે, અમારી પાસે એકદમ અલગ ઓપેરા છે જે સ્પાર્ક હિલમાં રહેતા લોકોએ જ તૈયાર કર્યું છે। ત્યાં વાર્તાઓ કહેવામાં આવી રહી છે, તે પણ સ્પાર્ક હિલના લોકોએ જ કર્યું છે। અમારી પાસે માસ્ક મેકિંગ છે, બર્મિંગહામ માટે લવ લેટર્સ પણ છે। અમારી પાસે ખરેખર લોકોને ગમે એવું કંઈક છે। આ પોપઅપ પ્લેગ્રાઉન્ડ છે જ્યાં બાળકો પોતાના માટે મેદાન તૈયાર કરી રહ્યા છે। કેટલીક અન્ય વર્કશોપ પણ છે જેમાં કોસ્ચ્યુમ અને પપેટ બનાવવામાં આવે છે। તેમાં ભાગ લેવા માટે ઘણું બધું છે, ખો ખો કેવી રીતે રમાય તે બતાવાઈ રહ્યું છે અને તેના જેવી જ ઘણી બધી રમતો, અને આપણે આ રમતોને ના ભૂલી શકીએ। બિગ સ્ક્રીન પર કોમનવેલ્થ ગેમ્સ દેખાડાઈ રહી છે। મેરે લી પહેલી વાર હૈ કે મેં એસા કુછ લાઈવ દેખ રહી હું, તો યે ભી મેરા એક ડ્રીમ થા કે મેં ઇંગ્લેન્ડ મેં બેઠ કે એસે એન્ટરટેનમેન્ટ, સ્પોર્ટ્સ એન્ડ એસા સબ કુછ દેખું, સો જસ્ટ લિવિંગ ધ ડ્રીમ। યે હર એક ગેમ કો પ્રમોટ કર રહે હૈ વાયા બડી સ્ક્રીન, સ્ટેડિયમ મેં નહીં જા સકતે યા કોઈ જાકે વહાં પે ગેમ્સ નહીં દેખ સકતે, વો યહાં પે આ સકતે હૈ, વો યે ફેસ્ટિવલ એન્જોય કર સકતે, હર એક ગેમ કી જાણકારી લે સકતે હૈ। બીબીસી સમાચારનું આ બુલેટિન આપ બીબીસી ગુજરાતીની યુટ્યુબ ચેનલ પર પણ જોઈ શકો છો, આપ આપના પ્રતિભાવ પણ અમને જણાવી શકો છો। આજ માટે બસ આટલું જ, આવતીકાલે ફરી મળીશું આ સમયે, આવજો। Thank you.